नमस्ते विद्यार्थी मित्रों, હું લીના ત્રાવકરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર સાથ જોઈ રહ્યા છે એમાં તમારે સ્વાપોથીમાં પેજ નંબર 90 ઉપર પ્રશ્ન નંબર 11 આપેલો છે. પ્રશ્નનો જવાબ લખો. આ જે ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન છે. અહીંયા આપણે વ્યવહારુ કોયડા બરાબર કે છે માં તમને આપણે રકમ સમજીને નક્કી કરવું પડે કે ત્રી રાશિ છે બરાબર ગુણાકાર છે સરવાળો છે કે બાદબાકી છે બરાબર. તો પહેલા આપણે રકમ અહીંયા ધ્યાનથી વાંચવાની છે પછી નક્કી કરવાનું છે. તો કેવું છે કે અમીષાએ 1 લિટર વાળી એક પાણીની બોટલમાંથી 250 મિલી પાણી પીધું. પહેલા જે એક વાક્ય પૂરું થાય આપણે ઊભું રહી જવાનું, સ્ટોપ થઈ જવાનું બરાબર. પેલા વાક્યમાં શું કહે છે કે અમીષા જે છે 1 લિટર વાળી પાણીની બોટલ છે એની પાસે બોટલ છે પાણીની, એ પાણીની બોટલ કેમ તો કે 1 લિટર વાળી છે કે જેમાં વધુમાં વધુ 1 લિટર પાણી સમાય. તો 1 લિટર વાળી પાણીની બોટલ માંથી જે અમીષા છે 250 મિલીલીટર જેટલું પાણી પીએ છે બરાબર. આગળ કહે છે અને તેના મિત્રએ 150 મિલી પાણી પીધું. અને તેનો મિત્ર છે બરાબર, એ પેલા 1 લિટર વાળી પાણીની બોટલ છે તો વિચારો કે એમાં પાણી કેટલું હોય. 1 લિટર જ પાણી હોય કેમ કે 1 લિટર વાળી બોટલ છે તો એમાં પાણી કેટલું ભરેલું હોય સમય, તો કે 1 લિટર જ સમય. તો કે સૌથી પહેલા કુલ 1 લિટર પાણી માંથી અમીષા જે છે 250 મિલી પાણી પીવે છે, ત્યારબાદ એનો મિત્ર જે છે 150 મિલીલીટર પાણી પીએ છે. તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું, બાકી રહ્યું એટલે શું આવશે, બાદબાકી કરવી પડશે. કે પેલા 1 લિટર માંથી 250 મિલી બે કુલ થઈને કેટલું પાણી પીવે છે, તો કે 250 ને 150 કુલ જેટલું પીવે છે એને આપણે બોટલમાં જેટલું પાણી ભરેલું છે એમાંથી કરી દઈએ બાદ. તો બંને થઈને કેટલું કુલ પાણી કેટલું પીવે છે, તો કે 250 મિલી અમીષા પીવે છે અને એનો મિત્ર 150 મિલી. તો બંને થઈને કુલ કેટલું પાણી પીવે છે બરાબર, તો બંને થઈને કુલ 0 0 0, 5 ને 5 10 નો 0 વધી ચડી 1 2 ને 1 3 ને 4. તો કુલ થઈને બંને જણા કુલ થઈને 400 મિલી પાણી પીવે છે. તો હવે બોટલમાં પાણી હતું કેટલું, 1 લિટર. તો 1 લિટર માંથી 400 મિલી પાણી જાય, જો એ પાણી પીવે તો પાણી ઓછું થાય બરાબર. તો 1 લિટર માંથી 400 મિલી જાય તો કેટલું વધે. તો હવે 1 લિટર માંથી 400 મિલી બાદ થાય પણ ન થાય, શું કામ કે 1 જે છે લિટર માં છે અને 400 જે છે મિલી માં છે. તો પેલા આપણે 1 લિટર ને શેમાં ફેરવવા પડશે, મિલી લિટર માં ફેરવવા પડશે. કેમ કે અહીંયા જયારે એકમો અલગ અલગ હોય ત્યારે સીધી ગણતરી થાય નહીં. તો 1 લિટર બરાબર મિલી કેટલા થશે, તો કે 1 લિટર બરાબર એ હવે આપણે શીખી ગયા છીએ કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર. માઈ બોટલ જે છે એ માત્ર 1 લિટર કહીએ કે 1000 મિલીલીટર કહીએ બરાબર, એટલું પાણી છે. તો હવે કુલ બોટલમાં પાણી છે 1000 મિલી. અને એમાંથી કેટલું પાણી બને છે, તો કે 400 મિલી. તો 0 0 હંમેશા એ સંખ્યા છેલ્લે થી મૂકવાની. કુલ પાણી પીધું બંને ફેરી. તો હવે કુલ બોટલમાં 1000 મિલીલીટર એટલે કે 1 લિટર પાણી હતું એમાંથી 400 મિલી પીવે તો કેટલું હશે, 0 માં 0 જાય તો 0, 0 માં 0 જાય તો 0, 0 માંથી 4 ના જાય તો 10, તો બાજુની સંખ્યામાંથી કટ થાય એટલે 0, 10 માંથી 4 જાય તો 6, અહીંયા 0 નો 0. તો જો હવે બોટલમાં કેટલી પાણી વધ્યું હોય, 600 મિલી વધ્યું હોય બોટલમાં, 600 મિલી બાકી રહ્યું આ રીતે બરાબર. પછી નંબર 2 છે કે મોહન ચાની. તો અહીંયા જો અહીંયા આપણે આ દાખલામાં સરવાળો પણ હતો અને બાદબાકી પણ હતી. હવે છે મોહન ચાની દુકાન ચલાવે છે. મોહન શું કહેતો કે ચાની દુકાન ચલાવે છે, તે 1 કપ ચા બનાવવા માટે 20 મિલી દૂધ વાપરે છે. શું કહે છે, તેને 1 કપ ચા બનાવી હોય તો 1 કપ ચા બનાવવા માટે કેટલા દૂધનો ઉપયોગ કરે છે, તો કે 20 મિલીલીટર દૂધનો ઉપયોગ કરે છે. તો તેને 100 કપ ચા બનાવવા માટે કેટલા દૂધની જરૂર પડે, તો એને 1 કપ ચા બનાવવા માટે 200 મિલી. તો હવે આપણે એના પરથી 100 કપ ચા બનાવવા માટે જો તો શબ્દ આવ્યો, તો આ દાખલો જે છે અહીંયા આપણે ત્યાં ત્રી રાશિ લખ્યો કે જ્યાં આપણે 3 કિંમતો આપેલી છે એના પરથી 4 ની કિંમત શોધવાની છે કે 1 કપ માટે કેટલું દૂધ વાપરે છે, 20 મિલી, અને 100 કપ માટે કપ ની નીચે તો બરાબર 24 ગુણાકાર
थैंक यू।